सौ करोड़ नो हिंदू समाज मुगल समय थी एम कहवाय के सातमी शताब्दी थी पोताना मंदिरों ना रक्षण माटे सतत संघर्ष करतो आव्यो छे अने आजादी ना 74 वर्ष थया त्यारे पण 100 करोड़ नो हिंदू समाज पोताना मंदिरों बचावा माटे संघर्ष करी रह्यो छे अने एमां पण कच्छनी पश्चिमी भारतनी पश्चिमी सीमा अने आ पश्चिमी सीमा उपर साव पाकिस्तान ने अड़ीने आवेलो कच्छ एक भारतनो सौथी मोटो जिलो छे अने आ जिलामां लगभग आ बे महीनामां आम तो सतत मंदिरों तूट्या करे छे पण आ बे महीनामां मेघ पर आज ज्यां आपणे अत्यारे बैठा छे त्यां मेघपर में राधानगर में पण मंदिर तूट्यू शिवलिंग ने खंडित करवामां आव्युं अने तारीख 3 ना आ मंदिर जे अंजार में आवेलू छे मकलेश्वर महादेवनुं मंदिर अहींया पण मंदिर खंडित करवामां आव्युं शिवलिंग ने नुकसान पहोंचाड्युं तो क्यांक अमारा जेवा लोकोना मनमां एवो प्रश्न उद्भवे छे કે મહેમૂદ ગજનવી અને ઘૂરીની માનસિકતાવાળા લોકો યાદ રાખજો આ મંદિર તોડવા પાછળ કોઈ વિધર્મી હશે એવું અમે નથી કહેતા પણ ઘૂરી અને ગજનવીની માનસિકતાવાળા લોકો મંદિરને નુકસાન પહોંચાડે છે અને મંદિરનું દ્રવ્ય મંદિરની સંપત્તિ ચોરી જાય છે ત્યારે સદંતર પૂર્વ અને પશ્ચિમ કચ્છ બંનેની પોલીસ આ મંદિર ચોરોને પકડવામાં નિષ્ફળ ગઈ છે કારણ કે પશ્ચિમ કચ્છમાં પણ આ જ ડબેથી મંદિરો તોડવામાં આવે છે કાલે રાતના ભુજ તાલુકાના લોરિયા ગામમાં 9.5 લાખ રૂપિયાની ચોરી થઈ છે મંદિરમાં અને ત્યાં પણ મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવે છે તો કચ્છમાં કાયદાની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ કથળી ગઈ છે અને આજે બે મંદિરો તૂટ્યા કાલે રાતના જે મંદિર તૂટ્યું લોરિયામાં અને 3 દિવસ પહેલાં અહીંયા મકલેશ્વર મહાદેવના મંદિરને જે રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું એ જોતાં એવું લાગે છે કે માત્ર આ ચોરીના આશયથી થતું નથી આની પાછળ એવા લોકો સંડોવાયેલા છે જે ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે પરંતુ કમનસીબી છે હિન્દુ સમાજની કે સમાજ સતત સૂતેલો રહે છે મને યાદ છે કે આજથી 4.5-4 વર્ષ પહેલાં કચ્છમાં દરગાહો તૂટેલી આપ પત્રકારોને પણ યાદ હશે આખું કચ્છ ત્યારે બાનમાં લેવામાં આવ્યું હતું અને પોલીસ હાઈ એલર્ટ ઉપર હતી પરંતુ મેઘપર બોરીચીમાં જે ઘટના બની રાધા નગર સોસાયટીમાં એમાંથી પોલીસે કોઈ સબક લીધો નહીં માંડવી તાલુકાના રાણમાં પણ હનુમાનજીની મૂર્તિ સાથે વિકૃત લોકોએ ચેંડા કર્યા ત્યાં પણ પોલીસે કોઈ સંજ્ઞાન લીધું નહીં એ ઘટનાને ગંભીરતાથી લીધી નહીં લોરિયાનું મંદિર તૂટ્યું અને મકલેશ્વર મહાદેવનું મંદિર તૂટ્યું પણ પ્રશાસન આ વિષયોને ગંભીરતાથી લેવા માટે પોતે ક્યારે ગંભીર થતું નથી જો આ જગ્યાએ કોઈ અન્ય ધર્મની કોઈ ધાર્મિક સ્થળ જો તૂટ્યું હોત તો તમે કચ્છની પરિસ્થિતિ સમજી શકો છો કે શું થાત આખા કચ્છની પોલીસ હાઈ એલર્ટ ઉપર હોત પ્રશાસન આખું આવા લોકોને શોધવા માટે તત્પર બનત પણ કચ્છમાં છેલ્લા 6 મહિનાથી વારંવાર તૂટતા મંદિરોમાં પ્રશાસન ગંભીરતાથી લેતું નથી અને પ્રશાસન તો ભલે ગંભીરતાથી કદાચ સમજીએ કે આંખ આડા કાન કરે કારણ કે એની પાસે બીજા કામો છે પવનચક્કીઓને સુરક્ષા પણ પ્રશાસન આપે છે મંદિરોને નથી આપી શકતું એ અમે સમજ્યા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ વિષય ઉપર બોલતા નથી જે પ્રજાના વોટથી આપ વિધાનસભામાં બિરાજો છો જે પ્રજાના વોટથી આપ સંસદ સભામાં બેસો છો આ પ્રજાના આસ્થાના કેન્દ્રો મંદિરો જ્યારે તૂટતા હોય ત્યારે પ્રજાના રાજકીય પ્રતિનિધિઓ કોઈ પણ પક્ષનું હોય એ ચૂંટાયેલા હોય કે અપક્ષમાં હોય આ જ દિવસ સુધી આ મકલેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત માટે કોઈએ પૂજારીને ફોન સુધાય નથી કર્યો કે મહારાજ મંદિર તૂટ્યું છે તો શું પરિસ્થિતિ છે તો અહીંથી હિન્દુ સમાજને આ વિચારવું જોઈએ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો અહીંયા જો તમારે ઉદ્ઘાટન કરવું હોય તો લાઈન લાગે પણ જ્યારે મંદિર તૂટ્યું છે
ત્યારે એક વ્યક્તિ જ્યારે આવવા તૈયાર નથી ત્યારે હિન્દુ સમાજ માટે ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે કે આજે પણ વર્તમાનમાં પણ ગુલામીના સમયમાં ભલે મંદિરો તૂટ્યા, સમજ્યા કે આપણો સમય નહોતો, પણ જ્યારે વર્તમાનમાં હિન્દુ સમાજનો સમય હોય ને મંદિરો જો ન સચવાતા હોય આપણાથી, મંદિરોના દ્રવ્ય જો ચોરો વિકૃત માનસિકતાના લોકો લૂંટી જતા હોય તો આગળ હિન્દુ સમાજ જાગૃત થઈ કોઈને પણ આશ્રિત રહ્યા વગર આ મંદિરોને ચોરી પકડાય, જો ચોરી ન પકડાય. કારણ કે જે રાધાનગરનું મંદિર, આજ તાલુકાના રાધાનગરનું જે મંદિર તૂટ્યું એમાં પોલીસનું એવું કહેવું હતું કે 15-20 હજાર રૂપિયા લઈ અને બીજી વખત એનો જીર્ણોદ્ધાર કરી નાખો. પણ આ વિષય 15-20 હજારનો નથી. સોમનાથનું મંદિર 16 વખત તૂટ્યું, આ પ્રજાએ 16 વખત બનાવ્યું. આ પ્રજા પાસે દ્રવ્યની કમી નથી કે તમારા 15 હજાર લઈને અમારે મંદિરો બનાવવા પડે, પણ વિષય એ છે કે આવા મંદિરો અમે બનાવતા રહેશું અને જો મંદિરો તૂટતા રહેશે તો આપની જવાબદારી શું છે, પ્રશાસનની શું જવાબદારી છે. જો પવનચક્કીઓને સુરક્ષા મળતી હોય, પવનચક્કીઓ માટે SRP ખડે પગે ઊભી રહેતી હોય કે કિસાનોના ખેતરોમાં, તો હિન્દુઓના મંદિરો ક્યારે સુરક્ષિત થશે? આ બહુ મોટો પ્રશ્ન છે. અને આપના માધ્યમથી પ્રશાસનને હિન્દુ યુવા સંગઠન અહીંથી કહેવા માંગે છે કે જો આપ નિષ્ફળ રહ્યા આ મંદિરોના ચોરોને પકડવામાં તો અમારી પાસે અનેક વિકલ્પો છે. રાજકીય લોકો સંતાઈ શકે છે, આવા લોકોના જે સાથીદારો છે એ આના ઉપર લીપાપોતી કરી શકે છે, પણ હિન્દુ યુવા સંગઠન સડક રોકતા પણ જાણે છે, ચક્કાજામ કરતા પણ જાણે છે, અને જો ભુજમાં ભેગા થવાનું હશે તો ત્યાં હજારોની સંખ્યામાં ભેગા થતા પણ જાણે છે. એટલે કાયદાકીય પરિસ્થિતિ ન કથળે અને આવા ચોરોને દંડ મળે, હિન્દુ મંદિરો સચવાય, આવી આપના માધ્યમથી પ્રશાસનને પણ હું જાણ કરવા માગું છું અને હિન્દુ સમાજ પણ અહીંથી જાણે કે માત્ર મંદિરો બનાવવાથી આપણું કામ નથી થતું. હવેથી મંદિરોની સુરક્ષા રહે એવી વ્યવસ્થા એવા યુવાનોને આપણે તૈયાર કરવા પડશે કે આવા લોકોની હિંમત ન થાય. યાદ રાખો, આમાં કોણ હશે એ આપણે નથી કહી શકતા, પણ ચોક્કસ આમાં જે પણ ધર્મના લોકો હશે એની માનસિકતા ગજની અને ઘૂરી જેવી છે, એના કારણે જ આ મંદિરોની આવી હાલત થઈ છે. તો પ્રશાસન આને ગંભીરતાથી લે અને બીજા કામો કરવા કરતાં અત્યારે હિન્દુ સમાજની 100 કરોડ લોકોની જે લાગણી છે એને પ્રાધાન્ય આપી અને આવા ચોરોને દંડ આપે, જેથી બીજા મંદિરો ન લૂંટાય. નકર હિન્દુ યુવા સંગઠન બધું જ કરવા માટે સક્ષમ છે અને કરશે, પણ જો પ્રશાસન આને ગંભીરતાથી નહીં લે તો અમારે આગળ ચોક્કસ એવા પગલાં ભરવા પડશે જેનાથી કાયદાકીય પરિસ્થિતિ ઉપર પણ ગંભીર સવાલો ઊભા થશે.